डेढ़ करोड़ टका कहा, डेढ़ करोड़ कोई ना अपनी हो दाखिल हो आप कॉन्ट्रैक्ट दे दू पर कॉन्ट्रैक्टर नौकरी जाते आवे थोड़ा घन बसों का मिले थोड़े चार दिन तरफ दे दे रखती रहती मारी पड़ता शायद तब दौड़ वर्ष की नौकरी दे काली मुटा કારણ કે સરકારની મુદ્દા એટલી ધર્મચારી મૂકી આ બધું દેશમાં કાયદો વ્યવસ્થા જેવું છે જ નહીં. દરરોજ કેટલા લોકો મરે છે તમે જો એક્સિડન્ટ કહો મારી નાખવાનો હે જાત જાતના રીતે જેટલા લોકો મરે છે દેશની અંદર કે નાખી સાહેબ એટલે આ પરિવર્તન કરવાની જરૂર છે. હું પાર્લામેન્ટમાં હતો જીએસટીનું દીવાળ જીએસટી એટલે માલ પર જકાત ગુજરાતી જીએસટી એટલે અને આટામાં જીએસટી તેલમાં જે લોકો ખરી ખરી આપણે જરૂરી ચીજો છે એ બધા ઉપર જીએસટી 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 કરી કરીને સ્ટાઈલ આપણા પર સુશી નોખ્યા અને સુશી નોખ્યા. હવે તો તેનો છે તો જીજુ મારથી ના બોલાય ને તો જે ના કહેવું જોઈએ પણ તે હોય કંઈક દોડતા હવે જે ઓજો હોય ને એની પર આ મોકવાની એટલે સમજી જશો તમે સમજી લેજો. તો જીએસટી જીએસટી કરીને સાહેબ ગરીબ તવંગે બધાને ખતમ કરી નાખ્યા છે. અંતર કશું રહ્યું નથી. સરકારી એટલી બધી વધી છે એના ઉપર તો ખેડૂતોને આખે ખેડૂતોની 2022 બમણી આવક કરી બમણી આવક કરી પેલી બાજુ એક હાથે હાલવાનું ખેડૂતોને પણ મારી નાખ્યા છે. શું કેતા હતા વચ્ચે દોઢ વર્ષ પહેલા દરેક ખેડૂત ના ખાતામાં 15-15 લાખ રૂપિયા જમા કરાવીશું. જતા તંગાઈ નથી 15 પૈસા કર્યા કોઈના ખાતામાં જમા. એટલે આ ખોટો વચનો આપી આપી અને છેતરા સાહેબ તમને હવે બહુ છેતરાવું નથી બહુ આખી બીજા સાંભળવા અને બહુ લાંબી વાત નહીં કરું. મારા પાસે પૂરતા ખૂબ છે પણ હું ટૂંકો કહી દઉં કે હવે તમારી આજની તારીખ છે ચૂંટણી નથી. અહીંથી છે એટલે બધા નક્કી કરે એક વોટ બીજો ના નીકળે એક વોટ છે. પરિવર્તન એવું કરી નાખો અને ખબર પડી જ જાય કે પરિવર્તન સોને થવાય એમ. અને ભાજપ શું કોંગ્રેસ શું એને ખબર પડી જ જોવી જોઈએ એ રીતે કરવાનું છે. ત્યારે આપણી સરકાર હું પણ બે વખત કોંગ્રેસ પણ ચૂંટાયો 80-85 નો પછી બી પ્રધાનમંત્રી મને ફકરી મળી ગયો છે અને પાછો મારી માતૃ સંસ્થાનો પાછો કર્યો છું સાહેબ. અને ગોધરા કાલોલ આમ તો મારું વતન તો મેલોલ છે ગોધરા તાલુકાનું મેલોલ એટલે બહુ લાંબી વાત નહીં કરું. 5 વર્ષ ધારાસભ્ય પાર્લામેન્ટ ચૂંટાયો 2 વાર પાર્લામેન્ટમાં ગયો મારે ત્યાં 8 વાર બિનરી સરપંચ હતી એ રીતે મારું રાજકારણ છે સાહેબ. કૃષ્ણ પ્રણામ પાકો 13 હજારમાં પેદલ યાત્રા કર્યા પછી રાજકારણ આવ્યો છું. એટલા શબ્દો સાથે કઈ વાત પૂરી કરું છું. નોન કરપ્શન નિર્વસન મારું જમા પાછું છે. બોલ બોલ પંજાબ વાલે પંજો એટલા હુદો આભાર સાહેબ. હવે આપણા માર્ગદર્શક અને એવા પ્રતિનિધિ આપણા અમિતભાઈ ચાવડા સાહેબને વિનંતી કે તેઓ આપણને આ 2 વાત કરે છે અમને કાર્ય બી બતાવીએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત પરિવર્તન સંકલ્પ યાત્રા આજે ભાગવેલથી મધ્ય ગુજરાતમાં શરૂઆત કરીને મહુધા વિધાનસભામાં પધારેલ છે ત્યારે આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય માનસીભાઈ, આપણા સૌના મુરબ્બી પૂર્વ ધારાસભ્ય મુરબ્બી નટવરસિંહ બાપુ, હમણાં જેમણે આટલી ઉંમરે પણ જે જુસ્સા સાથે જયઘોષ કરાયો એવા પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી અદય પ્રભાતસિંહભાઈ, આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય યુવાન સાથીભાઈ શ્રી ઇન્દ્રજીતસિંહભાઈ, મહિલા કોંગ્રેસના પ્રદેશના ઉપપ્રમુખ બેન શ્રી કામિનીબેન, મહિલા કોંગ્રેસના પ્રદેશના
उप्रमुख बहन श्री गीताबेन, नगरपालिका प्रमुख बहन श्री, तमाम अहिया तालुका जिला पंचायत सरपंच श्रीओ, नगरपालिका सभ्य श्रीओ, आप सौ वडीलो ने साथी युवान मित्रों, 5 डिसेम्बरे मध्य गुजरात में विधानसभा चूंटनी माटे मतदान थवा जई रह्यु छे। अने 5 दिवसे 5 डिसेम्बर ना एक दिवसे जे मतदान थवानो, तमारा एक मत थी आवनारा 5 वर्ष माटे गुजरात में कोनी सरकार बने, ए सरकार में कोण वहीवट करे अने कोना माटे काम करनारी सरकार बने नक्की थवानो। एटला माटे आज आपणे कोंग्रेस नी आ यात्रा में छीए, कोंग्रेस नो खेस नाख्यो छे, कोंग्रेस ना कार्यकर तरीके गौरव लईए के ज्यारे देश आजाद थयो त्यारे देश की पहली कोंग्रेस की सरकार पंडित जवाहरलाल नेहरू देश का वडाप्रधान, सरदार वल्लभ भाई पटेल देश का गृहमंत्री, अने बाबा साहेब आंबेडकर बंधारण सभाए बनावेला बंधारण नो अक्षरे अक्षर जो अमल करवानी कोई ने तक मड़ी हो, कोई ने श्रेय जतो हो, तो देश की पहली कांग्रेस की सरकार ने जाए छे। अने जो सरकार बंधारण नो अक्षरे अक्षर अमल ना करे हो तो हूँ मानु छु कि आज आपने जो मत नो अधिकार मळ्यो छे ये मत नो अधिकार ना मळ्यो होत, आपने जो मत नो अधिकार मळ्यो छे एनी किंमत समझवी होय तो एटलो चोक्कस समझवू पड़े कि आज देश ना वडाप्रधान होय एना मत नी किंमत पण एक छे, अने मौजा नो कोई सामान्य माणस होय एना मत नी किंमत पण एक छे, આજે દેશના રાષ્ટ્રપતિ હોય એના મતની કિંમત પણ એક છે, અને કોઈ ગામડાનો સામાન્ય ખેડૂત હોય એના મતની કિંમત પણ એક છે। આજે દેશનો સૌથી પૈસાદાર વ્યક્તિઓ એ અદાણી હોય કે અંબાણી હોય એના મતની કિંમત પણ એક છે, અને આપણા ગામમાં કોઈ સામાન્ય મજૂરી કરનાર ગરીબ માણસ હોય એના મતની કિંમત પણ એક છે। આ મત એટલો કિંમતી છે કે જેને કરોડો અબજો રૂપિયા આપવા છતાં પણ ખરીદી ના શકાય એવા મતની કિંમત કરવાનો દિવસ એટલે આપણા વિસ્તારમાં 5 ડિસેમ્બર છે। આ પરિવર્તન યાત્રા કેમ કરવી પડી? ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે। આ શાસનમાં મુઠ્ઠીભર લોકોને લાભ થયો, બાકીના ગુજરાતીઓને તમામ રીતે નુકસાન થયું। આજે ગુજરાતની 6.5 કરોડની જનતા એક બાજુ ધંધા વેપારમાં બંધી છે, એક બાજુ મોંઘવારી છે। ગેસનો બોટલ જે કોંગ્રેસના શાસનમાં 400 રૂપિયામાં મળતો હતો આજે 1200 રૂપિયામાં મળે છે। પેટ્રોલ ડીઝલ જે કોંગ્રેસના શાસનમાં 60-65 રૂપિયા મળતો હતો આજે 95-100 રૂપિયા મળે છે। તેલનો ડબ્બો જે 1200 રૂપિયામાં મળતો હતો આજે 3000 રૂપિયા મળે છે। તમામ જગ્યાએ મોંઘવારી છે, ઘર ચલાવવાનું મુશ્કેલ છે, એના કારણે લોકોમાં આક્રોશ છે। આક્રોશને વાચા આપવા માટે આ પરિવર્તન યાત્રા છે। મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનો બેરોજગાર છે, અને યુવાનો જયારે સરકારી ભરતી માટે રોજગાર મેળવવા માટે અરજી કરે, પરીક્ષા આપવા જાય તો 1 વાર 2 વાર 3 વાર 4 વાર નહીં 24 વખત પેપરો ફૂટી જાય છે, એનો જે આક્રોશ છે વાચા આપવા માટે આ યાત્રા છે। આજે ખેડૂતોને એ કહ્યું, નરેન્દ્રભાઈએ કીધું હતું કે ડિસેમ્બર 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરીશું। હવે આવતો 1 જ મહિનો બાકી છે, એનો હિસાબ કરવાનો પણ દિવસ 5 ડિસેમ્બર છે। હું માનું છું કે આજે ગુજરાતમાં યુવાનો નારાજ છે, મહિલાઓ નારાજ છે, ખેડૂતો નારાજ છે, વેપારીઓ નારાજ છે, સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો નારાજ છે, પણ આ તમામ લોકો પરિવર્તન કરવાનું મન બનાવીને બેઠા છે, મક્કમ નિર્ધાર કરીને બેઠા છે, અને એ લોકોનો નિર્ધાર છે અને વાચા આપવાનું કામ કરવા માટે આ પરિવર્તન યાત્રા લઈને આવ્યા છે। મારી આપ સૌને વિનંતી છે કે આ વિસ્તાર તો કોંગ્રેસનો વરેલો, તમે અહીંયાથી લટવરસિંહ બાપુને 6-6 વખત આશીર્વાદ આપ્યા છે, ઇન્દ્રજીતભાઈને પણ ગઈ વખતે ખૂબ સારા મતોથી અહીંયા જીતાડ્યા છે,
પણ આ વખતે આખા ગુજરાતનો જે માહોલ છે, જે આખા ગુજરાતની જે પરિસ્થિતિ છે, આખા ગુજરાતના લોકોનો જે મૂડ છે, એ જોતા એટલો ચોક્કસ વિશ્વાસ સાથે કહું કે આવનારા ડિસેમ્બરની 8 તારીખે જયારે પરિણામ આવશે ત્યારે આખા ગુજરાતમાં 125 કરતા વધારે સીટો સાથે કોંગ્રેસની સરકાર બનાવશે. અહીં આપણા ધારાસભ્ય કંતિકા કઈ બેઠા છે, આપણા જિલ્લામાંથી કોકને લાલ લાઈટ વાળી તો ગાડી મળશે. મારી એક શરત છે કંતિકા કઈ સાંભળે, કે આખા જિલ્લામાંથી સૌથી વધારે મતોથી જીતીને જે કોંગ્રેસનો ધારાસભ્ય આવશે એને લાલ લાઈટની ભલામણ કરવામાં આવશે. મારે તમને પૂછવું છે કે મહુદા વાળા લાલ લાઈટ જોઈએ છે કે પછી માતા નડિયાદ ને અમદાવાદ કે તાસરા કે બીજા કોઈ લાલ લાઈટ? મહુદા વાળા એકને જ આવવાની છે બધા, અમે બધા શું કરીશું? જો મહુદામાં લાલ લાઈટ રહેતી હોય તો બધા હાથ ઊંચો કરીને બતાવો કે મહુદા વાળા લાલ લાઈટ લેવા તૈયાર છે. એટલે લાલ લાઈટ લેવી હોય તો આ સીટ 40,000 કરતા વધારે મતથી જીતાડવી પડે, અને 40,000 કરતા વધારે મતથી જીતવી હોય તો લોકો તૈયાર છે મત આપવા માટે, લોકો પરિવર્તન કરવા તૈયાર છે. પણ આપણે જાતે વિધાનસભાના ઉમેદવાર છીએ, આપણે જાતે સોનિયાજી રાહુલજીના પ્રતિનિધિ છે, એ રીતે એક એક ઘેર આવતા એક મહિનાની અંદર આપણે જવું પડશે. આજે 5મી તારીખ થઈ, આવતી 5મી તારીખે તો અત્યારે બરોબર બુથ પર ગરમી ચાલતી હશે ને, તો ગરમી આપણે હવારમાં વહેલી લાવી દેવી છે. મારે એક જ વાત કહેવી છે છેલ્લી, હમણાં લોકસભાની ચૂંટણી હોય તો કેટલા ટકા મતદાન થાય? તો કે 55-60%. વિધાનસભાની ચૂંટણી આવે તો કેટલા ટકા મતદાન થાય? તો 65-70%. હમણાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે તો કેટલું મતદાન થાય? તો કે 75-80%. અને હમણાં પંચાયતની કે નગરપાલિકાના વોર્ડની ચૂંટણી આવે તો કેટલા ટકા થાય? 95%. ઘણા વોર્ડમાં તો 100% પણ થઈ જાય કે નહીં? તો વિધાનસભામાં 65% મતદાન થાય અને તમારા પંચાયત કે વોર્ડની ચૂંટણીમાં 95% મતદાન થાય તો જે 30% મતદારો ઘેર રહી જાય છે એ કોણ રહી જાય છે? કોંગ્રેસ વાળા જ રહી જાય છે. તો આજે આપણે સંકલ્પ કરીએ, નવા વર્ષમાં પહેલી વાર મળ્યા છે ત્યારે સંકલ્પ કરીએ કે આપણા બુથમાં આપણા વિસ્તારમાં એક પણ કોંગ્રેસમાં માનવા વાળો મત રહી જવો જોઈએ નહીં, અને જે રીતે વોર્ડ કે પંચાયતની ચૂંટણી લડીએ છીએ એ જ રીતે આ વિધાનસભાની ચૂંટણીમાં આપણા ધારાસભ્યના ઉમેદવાર ભાઈ શ્રી ઇન્દ્રજીતસિંહભાઈને વધારેમાં વધારે મતથી ચૂંટીને મોકલીએ એ જ આજે આપ સૌને વિનંતી કરું છું. આપ સૌ પણ આ યાત્રામાં જોડાયા, સૌને પણ સમર્થન કર્યું, સ્વાગત કર્યું બદલ આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. આભાર સાહેબ. હવે મહુધા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ એવા સંજયભાઈને વિનંતી કે તેઓ આભાર વિધિ કરે, અને મિત્રોને વિનંતી કે અહીંયા આપણે 4 નાસ્તાની વ્યવસ્થા કરેલી છે તથા થોડો રેસ્ટ લઈશું અને સાપલા બગડો અને ખૂટા ચીનાઓ ધંધોડી અને વડથલ વાળા જે બી કાર્યક્રમો છે એમને આપણે સિમુદ સુધી મૂકવા જવાની છે આપણે રેલીને, એટલે નાસ્તો કરીશું ને પછી વિરામ લઈને પછી આગળ નીકળીશું. મહુધા ખાતે પધારેલ પરિવર્તન સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત ગામે ગામથી પધારેલ સરપંચીઓ, નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ ને અમદાવાદ તરફ આપણે આપણી આ સંકલ્પ યાત્રા લઈ જવાની છે, તો આપણે આ તમામ મિત્રોએ સાથે જવાનું છે તો આ સૌ આ મોટી સંખ્યામાં બધાને સૌનો હું આભાર માનું છું. જય હિન્દ.